वडोदरा शहर न्यू वीआईपी रोड स्थित पांजरा पुल के पास से कार से एक युवान का हत्या की हुई हालत में शव मिला था। इस मामले में पुलिस ने काफी जांच पड़ताल के बाद चंद घंटों के भीतर ही दोनों आरोपियों को गिरफ्तार कर लिया है। बताया जा रहा है कि चाची के साथ अनैतिक संबंधों को लेकर भतीजे ने ही चाचा की हत्या कर दी। प्राप्त माहिती के अनुसार दालचंद का शव 15 मई को शहर के न्यू वीआईपी रोड पांजरा पुल के पास उसकी ही कार में पड़ा हुआ मिला था। तब जांच के बाद दालचंद की हत्या की होने का खुलासा हुआ था। तब पुलिस ने हत्या के पीछे की वजह और आरोपियों को खोजने की और पड़ताल शुरू की थी। इस जांच के दौरान आरोपी पत्नी के द्वारा मनगढ़ंत कहानी सुनाकर पुलिस का ध्यान भटकाने का भी प्रयास किया गया, लेकिन पुलिस को पहले से ही शक था कि दालचंद की मौत के पीछे किसी करीबी का ही हाथ है। इसलिए पुलिस ने पूरी सख्ती के साथ घरवालों से पूछताछ की थी और साथ ही पूरे एरिया के सीसीटीवी फुटेज भी तलाशे। सीसीटीवी फुटेज की तलाशी के दौरान पुलिस के हाथ यह सुराग लग गया। कातिल पत्नी और भतीजा दोनों ही पैदल घर जाते हुए सीसीटीवी कैमरे में कैद हुए थे। दालचंद से उसकी पत्नी परेशान हो चुकी थी और इस दौरान भतीजे के साथ प्रेम संबंध की शुरुआत हुई। इस विषय में दालचंद को कुछ दिनों पहले ही मालूम हुआ था और इस बात पर उनके बीच काफी झगड़े भी हुए। तब पत्नी ने उसे मार देने का फैसला किया और पूरी प्लानिंग के साथ नशे में चूर पति दालचंद को पत्नी और भतीजे ने मिलकर मार डाला। पुलिस ने दोनों ही आरोपियों को गिरफ्तार कर लिया है। 15वीं तारीख है, सवारे न्यू वीआईपी रोड ऊपर एक सियाज गाड़ी में एक डेड बॉडी पड़ी से लाश पड़ी से भी पुलिस ने इन्फॉर्मेशन मिलेली एट इन्फॉर्मेशन आपली पुलिस ने ए ऊपर थी खबर पड़ी कि भी आ एक लाश है एने एसएसजी हॉस्पिटल लई जवामां वास्तव में एवं है कि आ दालचंद भाई रमेश भाई खटकी मूल राजस्थान नो वतनी है अँ भूतकाल में केरोसिन वेपार शुरू करेलो અને છેલ્લે એકાદ વખત હરણી પોલીસ સ્ટેશનમાં એ પ્રોહિબિશનના ગુનામાં પણ અટક કરવામાં આવ્યો એન ડેડ બોડી છે। શરૂઆતમાં એવું હતું કે આ એક બનાવ છે, એસએસજીમાં એને લઈ જવામાં આવ્યું, પીએમમાં એવું નીકળ્યું કે આનું મર્ડર કરવામાં આવેલું છે અને મર્ડરમાં તપાસ 302 દાખલ કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનાની તપાસ શરૂ હતી। મીનવાઇલ ક્રાઇમની ટીમો પીસીબી આ લોકો જોઈન્ટ થયા। ઇનિશિયલી જ્યારે ખબર પડી કે ભાઈ આ વ્યક્તિનું મર્ડર થઈ ગયું છે એટલે શરૂઆતમાં અધિકારીઓ પોતાની રીતે તપાસ કરી તો એની શંકા છે એ એના ફેમિલી તરફ હતી, કારણ કે એની જે પત્ની છે જશોદા એને એવું જાણ કરી કે મારા હસબન્ડ સવારે 4 વાગે ચાલવા નીકળેલા, 2 લાખ રૂપિયા લઈ અને 9 વાગ્યા સુધી પાછા નથી આવ્યા એટલે એને એના પોતાના ભાઈ રામુનો ફોન કર્યો। રામુએ આજુબાજુ તપાસ કરતા ખબર પડી કે ભાઈ આ જગ્યાએ ન્યૂ વીઆઈપી રોડ ઉપર એક લાશ પડી છે, એની જ છે, આગળના કાચ ખુલ્લા છે, પાછળના ભાગમાં લાશ છે અને એટલે એને જાણ કરી અને પોલીસને જાણ કરી, પોલીસે પછી પહોંચી અને જે કંઈ કાર્યવાહી કરવાની છે કરી। મીનવાઇલ પોલીસની શરૂઆતની પ્રાથમિક તપાસમાં જ એવું આઈડિયા આવતો હતો કે આ તપાસ છે એ એમને ફેમિલીની નજીકમાં છે, પૂછપરછ કરી। મીનવાઇલ લોકોથી ખબર પડી કે આ જે જશોદા છે એને એના કોઈ કઝિન બ્રધર છે, એટલે દાલચંદના કોઈ કઝિન બ્રધર છે, એ કઝિન બ્રધર સાથે એના કેટલાક ઇલિશિયટ રિલેશન છે એવી પ્રાથમિક માહિતી મળી। પછી પોલીસે પોતાના સોર્સીસ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને બાકી વિગતો એકઠી કરતા ખબર પડી કે આ જે વ્યક્તિ છે દાલચંદ, એ દાલચંદનો કઝિન એટલે કુટુંબમાં કઝિન છે, એ કઝિન અહીંયા રિક્ષા ડ્રાઈવર હતો, પછી એની સાથે કોઈ દારૂની હેરાફેરીમાં બી સાથે જોઈન્ટ થયેલો હતો અને છેલ્લા 1.5 વર્ષથી આ જશોદા સાથે એને ઇલિશિયટ રિલેશન હતા, અનૈતિક સંબંધો હતા એવી જાણ આને 2-1 મહિના પહેલા જે એક બ્રોકર છે, એ બ્રોકરનું નામ હજી અમે આઈડેન્ટિફાય કરીએ છીએ, એને એવું દાલચંદને કીધેલું કે તારી વાઇફને આ લોકોના સંબંધો છે એવું એના ધ્યાન ઉપર આવેલું। મીનવાઇલ આ લોકો 15 દિવસ પહેલા રાજસ્થાન ગયેલા, રાજસ્થાને એમના ફેમિલીના કોઈ રિલેશનમાં સંબંધમાં લગ્ન હતા। એ સમય દરમિયાન દાલચંદ જયારે પરત આવે છે અહીંયા બરોડા ખાતે, ત્યારે આ લોકોને રાત્રે એવું કીધું કે તારા વાઇફના આ વ્યક્તિ સાથે સંબંધો છે, એટલે એને પછી ટેલિફોન ઉપર તેની વાઇફને કીધું કે તું હું તને આમ કરીશ તેમ કરીશ। મીનવાઇલ 15 દિવસનો સમયગાળો છે, 15 તારીખથી પહેલાના 15 દિવસનો, એ સમયગાળા દરમિયાન એને ખૂબ એને મારપીટ કરી છે। એને જશોદાનું એવું કહેવું છે કે એને અફીણ પણ સાથે લેવાની ટેવ હતી, એટલે જયારે આવા ખૂબ નશામાં હોય ત્યારે એને બધી બહુ રીતે મારતો અને બહુ ટોર્ચર કરી, પજવણી બહુ કરી,
છેલ્લે એ લોકો 11-12 તારીખની આસપાસ રાજસ્થાનથી નીકળ્યા છે, ફેમિલી સાથે પરત આવે છે અને ત્યાં ખૂબ એને માર્યા છે. એટલે 14મી તારીખ સાંજે એ એને ફોન કરે છે અને ફોન કરીને એને બોલાવે છે રાત્રે 3 વાગે પ્રાઇવેટ બસમાં, એટલે લક્ઝરી બસમાં ઉદયપુરથી આવે છે અને 3 વાગે આવી અમિતનગર સર્કલ ઉતરી જાય છે. અમિતનગરથી એને ફરી ફોન કરે છે, રિક્ષામાં બેસી લગભગ 3:30-4ની આસપાસ એના ઘરે જાય છે. આને રાત્રે ખૂબ દારૂ પીધો છે અને એની સાથે અફીણ લીધું છે, એટલે ખૂબ નશામાં હોય અને કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા સિવાય જે લુગડા એટલે કપડાં સુકાવવાની જે દોરી આવે છે એ દોરીથી આ લોકોએ બંને છેડા પકડી અને એના ઘરા ટૂંપો આપેલો છે. આ બંને પોતે કબૂલાત બી કરી છે અને એના અનુસંધાને જે કઈ પુરાવા છે એ પુરાવા એકઠા કરવાની તૈયારી ચાલે છે.